भाजपा प्रदेश प्रमुख सी आर पाटिल की उपस्थिति में केसरियो धारण करे तेवी शक्यता छे। तो हार्दिक पटेल भाजपा में जोड़वानी स्पष्टता ने लईने हवे ए वात पण सामे आवी रही छे जे हार्दिक पटेल साथेना जे साथे जे कार्यकरो हता जे तेमना साथी मित्रो हता तेओ कही रह्या छे के हार्दिक पटेल ना भाजपा जवाथी मात्र मात्र ते तेमनी अंगत महत्वाकांक्षा छे। वधु जानकारी लईशुं संवाददाता किंजल मिश्रा पासेथी। किंजल, 2 जून नी तारीख लगभग स्पष्ट थई चूकी छे, हार्दिक पटेल भाजपा जोड़ाय तेवी पूरेपूरी संभावना पण हवे व्यक्त थई रही छे, त्यारे कोनी कोनी उपस्थितिमां हार्दिक पटेल केसरियो धारण करे तेवुं लागी रह्युं छे? देखो, आंदोलनथी जे राजनीति शुरू थई हती, कोंग्रेसथी हवे भाजप तरफ हार्दिक पटेलनो आवानो ए लगभग नक्की हतुं। जे प्रकारे तेमना द्वारा जे स्टेटमेंट आपवामां आवता हता तेनी साथे नितिन गडकरीने जे प्रकारे तेमणे विश करी के अथवा तो केन्द्र सरकार अने राज्य सरकारनी योजनाओनी जे रीते वाहवाही करी रह्या छे अथवा तो कही शकाय के भाजपनी जे रणनीति छे अथवा तो भाजपनी जे विचारधारा छे ते अचानक हार्दिक पटेलने गमवा लागी छे, ए तमाम संकेत हता के हार्दिक पटेल ભાજપમાં આવશે। સવાલ એ હતો કે ક્યારે અને કેવી રીતે જોડાશે। જે પ્રકારે વાત આવી રહી હતી કે કેન્દ્રીય મંત્રીઓ પણ ઉપસ્થિત થઈ રહે છે, જો કે હાલમાં જે વાત આવી રહી છે તે પ્રમાણે હાર્દિક પટેલ 2 જૂને કમલમ ખાતે જ કેસરીઓ કરી શકે છે। જે રીતે ભાજપના પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત રહેતા હોય છે, કોઈ પણ વ્યક્તિ જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતું હોય છે અથવા તો અને પક્ષમાંથી ભાજપમાં જોડાતા હોય છે ત્યારે જે રીતે કમલમ પર પાછળની તરફ જે આખો મંડપ બનાવવામાં આવ્યો છે પ્રવેશોત્સવ માટેનો, તો ત્યાં એ રીતે જ કમલમની અંદર જ હાર્દિક પટેલ છે તે ભાજપમાં જોડાશે। જે રીતે વાત આવી રહી છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ તેની સાથે જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમની અધ્યક્ષતાની અંદર હાર્દિક છે તે કેસરીઓ કરી શકે છે। પરંતુ જો હાર્દિકના સમર્થનની વાત કરવામાં આવે તો કેટલા સમર્થકો આવશે અથવા તો હાર્દિક સાથે કયા મોટા પાટીદાર ચહેરાઓ આવશે તેને લઈ અને ખૂબ જ અસમંજસ છે। જે રીતની માહિતી મળી રહી છે તે પ્રમાણે હાર્દિક સાથે કોઈ જ મોટા પાટીદાર ચહેરા તેની સાથે કમલમમાં આવવા માટે અથવા તો તેની સાથે ભાજપમાં ખેસ પહેરવા માટે તૈયાર નથી। હાર્દિકના જોઈનિંગની વાતથી જ ઘણા સમયથી જે ભાજપની જો વાત કરવામાં આવે તો તેમાં પણ એક પ્રકારની નિરાશા છે। તેમ છતાં પણ જો ભાજપની વાત કરવામાં આવે તો ભાજપની અંદર એક જે કેડર બેઝ પાર્ટી છે અને કેટલાક જે નિર્ણયો હોય છે તેને સ્વીકારી લેવામાં આવતા હોય છે, પરંતુ જે પ્રકારે તારીખો બદલાઈ અને ત્યારબાદ ભાજપમાં ક્યારે નહીં જવું તે પ્રકારના જે સ્ટેટમેન્ટ હાર્દિકે આપ્યા હતા તેની વચ્ચે હાર્દિક કેસરીઓ કરવા જઈ રહ્યો છે અને 2 જૂન એ તારીખ આવી રહી છે, અનેક તારીખો બદલાઈ છે અને અત્યારે સંભવિત રીતે 2 જૂન એ તારીખ આવી રહી છે કે 2 જૂને કમલમ ખાતે બપોરે હાર્દિક પટેલ કેસરીઓ ધારણ કરી શકે છે, જેની અંદર મુખ્યપ્રધાન તેની સાથે જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ ઉપસ્થિત રહેશે। આભાર કિંજલ સમગ્ર જાણકારી બદલ। તો કમલમ ખાતે હાર્દિક પટેલ ભાજપ માં પડી જશે, કેસરીઓ ધારણ કરશે। થોડા સમય પહેલા હાર્દિક કહી રહ્યા હતા કે હું કોંગ્રેસ છોડીને ક્યાંય જવાનો નથી, ભાજપમાં જવાનો નથી, અને એ જ હાર્દિક પટેલ આજે હવે કેસરીઓ ધારણ કરવા જઈ રહ્યા છે। કોંગ્રેસ પક્ષ સાથેનો છેડો ફાડી દીધા બાદ હવે હાર્દિક પટેલ કેસરીઓ ધારણ કરશે, જે પક્ષની સામે હાર્દિક પટેલે બળવો પોકાર્યો હતો અને જે પક્ષ સામે સૌથી વધુ લડત આપી હતી તે જ પક્ષમાં ભળવા માટે હાર્દિક પટેલ જઈ રહ્યા છે। 2 જૂને તેઓ કેસરીઓ ધારણ કરી લેશે, ભારતીય જનતા પાર્ટીના નેતા બનવા માટે હાર્દિક પટેલ જઈ રહ્યા છે। 2 જૂને તેઓ કેસરીઓ ધારણ કરશે। તો મોવડી મંડળે પણ હાર્દિક પટેલને પક્ષમાં જોડવા માટે લીલી ઝંડી આપી દીધી છે, જોકે ભાજપમાં જોડાયા બાદ હાર્દિક પટેલની જવાબદારી કામગીરી શું રહેશે તે હજુ તેના પર અનેક અટકળો છે। તો હાર્દિક પટેલ હવે ભાજપમાં પડી જશે, 2 જૂને સત્તાવાર રીતે તે ભાજપમાં જોડાશે। અગાઉ 31 તારીખે એટલે કે આજે તે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ હતી, પરંતુ હવે 2 જૂન હવે ભાજપમાં જોડાશે। ઉલ્લેખનીય છે કે 2015માં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જાહેરસભા બાદ હિંસા ભડકી હતી અને હાર્દિક પટેલ સહિતના નેતાઓ સામે રાજદ્રોહના ગુના નોંધાયા હતા અને હાર્દિક પટેલને 9 મહિના સુધી સુરતની લાજપુર જેલમાં રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ કોર્ટે તડીપારનો આદેશ કર્યો હતો। તો મહેસાણામાં પણ હિંસા મામલે હાર્દિક પટેલ ઉપર પ્રતિબંધ મુકાયો હતો। તો વિસનગરના હિંસા કેસમાં પણ હાર્દિકને સજા થઈ હતી, તો 2018માં કોર્ટે 2 વર્ષની સજા પણ ફટકારી હતી।
तो गत वक्त हार्दिक पटेल कोर्ट की कार्यवाही कारण चूंटनी नौता लड़ी शक्या अने 2019 में कांग्रेस में जोड़ाया। 3 वर्ष कांग्रेस में रहा बाद कांग्रेस में राजीनामू आप्यू।